વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ ત્રણ વિષય કલ્શોર. વિષય કલ્શોરની અંદર આપણે જોઈએ છીએ પાઠ ત્રણ, હું પતંગિયું મારા પિલ્લુનું. એમાં આપણે પહોંચ્યા છીએ પ્રશ્ન નંબર નવ. પ્રશ્ન નંબર નવ, એમની સૂચના વાંચીએ. વાક્યોને વાર્તાના ક્રમના પ્રમાણે ગોઠવો. તો આપણને અહીંયા બે ભાગ આપેલા છે, પહેલું અને બીજું. તો બંને ભાગ અલગ અલગ છે, તો બંનેમાંથી આપણે વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. પહેલાં આપણે આ ભાગ ગોઠવીશું અને પછી આ ભાગ. તો જોઈએ, આપણને પહેલું વાક્ય આપેલું છે, દ્વિજે ઈયળનું નામ પાડ્યું. કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો, લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. પિલ્લો ઉડી ગયો, પાંદડા ખાઈને પિલ્લો જાડો પાડો થઈ ગયો. હવે આપણે આમના પરથી શું કરવાનું છે? તો કે વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. આપણે જે પાઠ્યપુસ્તકમાં વાર્તા જોઈ ગયા છીએ એ પ્રમાણે આપણે અહીંયા ક્રમ આપવાનો છે. તો વિદ્યાર્થી, તો આપણે ક્રમ આપીએ. તો પહેલો ક્રમ અપાશે, લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. કેમ કે ઈંડા પહેલાં ઈંડા મૂક્યા હતા. પછી બીજું, કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો હતો. એમાંથી શું બન્યું હતું? તો એ લોકોએ બોક્સમાં મૂક્યું અને એમાંથી એને પતંગિયાની કાળજી રાખતા, તો એમાંથી કોશેટો બન્યો. વિજે ઈયળનું નામ પાડ્યું, પછી એ જે છે ઈયળ એમનું નામ પાડ્યું હતું. પછી આવશે ચાર નંબર, તો પાંદડા ખાઈને પિલ્લું જાડો પાડો થઈ ગયો. અને પાંચ નંબર, પિલ્લું ઉડી ગયો, એટલે કે પતંગિયું ઉડી ગયું. હવે આપણને આગળ બીજા ભાગમાં આપેલું છે, તો આપણે એ જોઈએ. દ્વિજે અને ઈવાએ પિલ્લુંને કહ્યું આવજે. આગળ, ઈવાએ તે પાંદડા કાળજીથી તોડ્યા. દ્વિજે કહ્યું, આપણે આ દોસ્તનું નામ પાડીએ. દ્વિજ અને ઈવાને હાશ થઈ. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું. તો આપણે પહેલું વાક્ય બનશે, બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું. બીજું વાક્ય બનશે, દ્વિજ અને ઈવાને હાશ થઈ. ત્રીજું વાક્ય, ઈવાએ પાંદડા કાળજીથી તોડ્યા. ચાર નંબર, દ્વિજ કહે આપણે આ દોસ્તનું નામ પાડી. અને પાંચ નંબર, દ્વિજ અને ઈવા પેલુંને કહ્યું આવજો. ક્યારેક કારણ કે દ્વિજ અને ઈવાએ જે પેલું ઉડી ગયું હતું, પતંગી ઉડી જતું હતું, ત્યારે એમને શું કહ્યું હતું? આવજો. એટલે વાક્ય છેલ્લું છે. આગળ, ગીત અમે. પ્રશ્ન નંબર દસ, પાઠ્યપુસ્તકમાં આપેલું અમે ગીત ગાઓ અને તેમના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. તો આપણે પાઠ્યપુસ્તકમાં જે ગીત આપેલું છે એ ગીતના આધારે આપણે અહીંયા જવાબ આપવાના છે. તેમાં પહેલું, આ ગીતમાં બાળકો શું શું થાય છે? તો આ ગીતમાં બાળકોને વનવનના પાન, પંખીના ગાન, દરિયામાં વહાણ, દરિયો, આકાશમાં તારલા ઉગાડનાર માળી અને વાદળા થાય છે. બીજો નંબરનો સવાલ, ગીતમાં આવતા સરખા ઉચ્ચારવાળા શબ્દો જોડી અને લખો. આપણને ઉદાહરણ આપેલું છે, ફરકી અને મરકી. તો આગળ આપણે જવાબમાં લખીશું, પાન ગાન, માહલી ઝાલી, પંપાળી માળી, વરસી તરસી, ઘૂમી અને ઝૂમી. હવે આગળ આપણને આપેલો છે પ્રશ્ન નંબર અગિયાર, નીચેના વાક્ય વાંચો, વિચારો, શોધો અને લખો કે ગીતમાં આવું કોણ કોને થાય છે. આપણે નીચેના વાક્ય વાંચવાના છે, પછી વિચારવાના છે, અને આપણને જે કૌંસ આપેલા છે એમાંથી આપણે જવાબ આપવાનો છે. તો પહેલું વાક્ય, ગીત ગાવાની અમને મજા પડી, પંખીઓ અને વાદળાઓ. તો શું આવશે એમાં? પંખીઓ આવશે. બીજું વાક્ય, પછી અમારું વજન ઓછું થઈ ગયું. તો વાદળાઓનું કે તારાઓનું? તો એમાં જવાબ આવશે વાદળાઓનું. ત્રણ નંબર, અમે નાના મોટા તારા ઉછેર્યા. તો શું આવશે આગળ? ખેડૂતને કે માળીને? તો નાના મોટા તારા કોને ઉછેર્યા હતા? તો કે માળીને. ચાર નંબર, પવન આવતા અમે નાચવા લાગ્યા. તો વાદળાઓ કે ફૂલડાઓ? તો આવશે ફૂલોને. શું કોણ નાચવા લાગે છે? તો કે ફૂલો નાચવા લાગે. પાંચ નંબર, અમે ખીચામાં શંખ અને છીપ ભર્યા. તો બાળકોએ કે પ્રાણીઓ? તો આવશે બાળકો. છ નંબર, તોફાન મસ્તી માટે તરસી રહ્યા. પવનો કે બાળકો? તો કે બાળકો તોફાન મસ્તી માટે તરસી રહ્યા હતા. હવે જોઈએ આપણે આગળ. પ્રશ્ન નંબર બાર, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને પંક્તિઓ પૂરી કરો. પહેલું, અમે ધૂળ બનીને ઉડી રહ્યા. પછી શું આવશે? સૌની આંખોમાં જઈને ચોટી રહ્યા. તો આપણને અહીંયા ઘણી બધી કૌંસ આપેલા છે, એમાંથી આવશે ચોટી. બીજી ખાલી જગ્યા, અમે કાંટા થઈને ચોટી પડ્યા. પછી આવશે, સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા. તો શું આવશે? ભરાય. ત્રણ નંબર, અમે કાકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા, સૌના હાથમાં રમી રહ્યા. તો આમાંથી આવશે
રમી. આગળ ચાર નંબર, અમે ફૂલની માળા લઈને ઊભા રહ્યા. તો આગળની કાવ્ય પંક્તિ છે, સૌના ગળામાં ખાલી જગ્યા રહ્યા તો પહેરાવી, તો સૌના ગળામાં પહેરાવી રહ્યા. પ્રશ્ન નંબર 13, સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામે કોક્સમાં કરાની નિશાની કરો. તો આપણને પહેલું વાક્ય આપેલું છે, અમે પાન થઈ ફરકી રહ્યા. પછી આગળ, અમને ઝાડ પર બેસવાની મજા આવી. સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ. અમે પાંદડા બની ગયા. તો આવશે, અમે પાંદડા બની ગયા. હવે જોઈએ આગળ બીજું, અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા. તો અમે વહાણમાં બેસીને દરિયો મહલવા ગયા. પછી આગળ, અમે દરિયા કિનારે ટહેલ્યા. અમે દરિયામાં ખૂબ રમ્યા. તો શું આવશે અર્થ, સાચા અર્થ થોડું વાક્ય? તો કે અમે દરિયામાં બેસીને દરિયો મહલવા લાગ્યા, મહલવા ગયા હતા. તો ત્રણ નંબર આગળ, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. તો એમનું સાચું અર્થવાળું વાક્ય છે, અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. તો આપણે સાચા અર્થવાળા વાક્યની સામે શું કરવાનું છે, ખરાની નિશાની. તો આપણે અમે પહાડ અને ટેકરી પર ધીમે ધીમે ખૂબ ફર્યા, બીજા નંબરના વાક્ય પર આપણે ખરાની નિશાની કરીશું. ચાર નંબર, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. તો અમને ક્યારે તોફાન કરવાની મજા આવે છે, અમે ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું. તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. તો આમાં પણ બે નંબરના વાક્ય પર આપણે ખરાની નિશાની કરીશું. પાંચ નંબર, અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા. તો અમે આભને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા. કેમ કે જ્યારે આપણે દરિયા કિનારે જઈએ છીએ તો આપણે જે દૂર દૂર દરિયો જોઈએ છીએ તો આપણને એમ લાગે છે કે દરિયો જે છે એ શું થાય છે, તો કે આભ એટલે કે આકાશને અડી રહ્યો છે. એટલે અહીંયા બાળકનું શું દર્શાવવામાં આવેલું છે કે દરિયા કિનારે કૂદકો મારી અને આભને અડવાની કોશિશ કરી રહ્યા છે. પ્રશ્ન નંબર 14, સાંભળો વાંચો શોધો અને વિચારો. પ્રશ્ન નંબર 14ની અંદર આપણને શું આપ્યું છે, આપણે આગળ જોઈએ. નીચેના બંને ફકરા શિક્ષક વાંચે ત્યારે સાંભળો, પછી જાતે વાંચો, શોધો અને બંનેમાં તફાવત ક્યાં છે. તફાવત દર્શાવનાર શબ્દની નીચે લીટી દોરો અને વિચારો કે તેના બદલે આ શબ્દ કેમ વપરાયો હશે. તો વાક્ય હું આખો પેરેગ્રાફ વાંચું અને જેના નીચે લાઈન છે એમને તમારે શું કરવાનું છે, તો કે ત્યાં લખવાનું રહેશે. અનિરુદ્ધે જીવજંતુ ખૂબ ગમે છે, તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તો અહીંયા શું આવશે તેની જગ્યાએ, તો અનિરુદ્ધના, તેમનો ડર લાગે છે. તો તેમના જગ્યાએ શું આવશે, જીવજંતુનો ડર લાગે છે. તે કહે એટલે કે ભદ્રેશ કહે, મને તે કરડી જાય તો, એટલે ભદ્રેશને તે કરડી જાય તો. અનિરુદ્ધે કહ્યું, તે તો કેટલા નાના હોય, એટલે અનિરુદ્ધે કહ્યું કે તે એટલે કે જીવજંતુઓ તો કેટલા નાના હોય, અમને તું મારી ડબ્બીમાં મૂકી જા. એમને મારી ડબ્બીમાં મૂકી જાય એટલે શું કહે છે, એમને એટલે કે જીવજંતુઓને મારી એટલે કે ભદ્રેશ અને ડબ્બીમાં મૂકી જા. તો જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકી જાઓ એવું વાક્ય થશે. તમને તે બધા ગમી જશે, એટલે ભદ્રેશને તે બધા ગમી જશે, એટલે કે તેને તે બધા ગમી જશે. લાખું પેરેગ્રાફ એમ છે કે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે, તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે, તે કહે છે મને તે કરડી જાય તો, અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના હોય, અમને તું મારી એમને તું મારી ડબ્બીમાં મૂકી જો, તને તે બધા ગમી જશે. ને પછી આપણો પેરેગ્રાફ શું બનશે, તો કે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે, અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે, ભદ્રેશ કહે ભદ્રેશને તે કરડી જાય તો, અનિરુદ્ધ કહે જીવજંતુ તો કેટલા નાના હોય, જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકી તો જો, ભદ્રેશ તે બધા ગમી જશે, એટલે ભદ્રેશને તે બધા ગમી જશે. પેરેગ્રાફ એટલે હવે ત્યાં પૂરો થાય છે. પ્રશ્ન નંબર 15, નીચેના એક સરખા લાગતા બંને વાક્ય વાંચો અને તફાવત દેખાય તેની નીચે લીટી દોરો. ચાલો તો આપણે બંને વાક્ય વાંચીએ. પહેલું,
અનીશભાઈ અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે. એમનું વાક્ય શું થશે કે અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. તો અનીશભાઈની નીચે લાઈન કરીશું અને તેમના જે છે એમની નીચે આપણે લાઈન કરીશું. બે નંબર, રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી. તો રેશમાએ તેની આંગળી ઊંચી કરી. તો રેશમાની અને તેની બંને વચ્ચે લાઈન આવશે. ત્રણ નંબર, ભદ્રા ભદ્રાના મિત્રને મળી. તો ભદ્રાના એટલે ત્યાં લાઈન આવશે. ભદ્રા તેના મિત્રને મળી, તો તેના નીચે લાઈન આવશે. ચાર નંબર, ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા. ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા, તો ચકલીના અને તેના બંને નીચે લાઈન આવશે. પાંચ નંબર, બધા બાળકોએ બધા બાળકોના દફતર ઉચક્યા. એટલે બધા બાળકો અને બધા બાળકો ફરી વાર આવે છે, તો ત્યાં લાઈન આવશે. અને નવું વાક્ય એમ બનશે કે બધા બાળકોએ પોતાના દફતર ઉચક્યા. છ નંબર, કિશને કિશનના મિત્રને ભેટ આપી. તો કિશન કિશન બે વાર છે, તો કિશને કિશનના એટલે કે કિશને તેના મિત્રને ભેટ આપી. સાત નંબર, રાજવીએ રાજવીની મમ્મીને ઘરકામમાં મદદ કરી. તો રાજવીએ રાજવીની એટલે એની જગ્યાએ એમ આવશે કે રાજવીએ તેની મમ્મીને ઘરકામમાં મદદ કરી. આઠ નંબર, મોરે મોરના પીછા ફેલાવીને નાચ કર્યો. તો મોરે મોરના એની જગ્યાએ એમ આવશે કે મોરે પોતાના પીછા ફેલાવીને નાચ કર્યો. નવ નંબર, સિંહ સિંહની ગુફામાંથી બહાર નીકળ્યો. તો સિંહની જગ્યાએ આવશે તેની, વાક્ય બનશે સિંહ તેની ગુફામાંથી બહાર નીકળ્યો. દસ નંબરનું વાક્ય, બગીચાના બધા ફૂલોએ ફૂલોની સુવાસ ફેલાવી. બગીચાના બધા ફૂલોએ પોતાની સુવાસ ફેલાવી, એવું વાક્ય બનશે. હવે આગળ આપણને સોળ નંબર પ્રશ્ન, પ્રશ્ન નંબર સોળ એટલે જોડકા જોડો આપેલા છે. અ જવાબ અને બ. તો પેલું અનિરુદ્ધના, તો આપણે જ્યારે અહીંયા આગળ આપણે ભણ્યા હતા તો અનિરુદ્ધના એની જગ્યાએ તેના, તો એવી રીતે આપણે અહીંયા જોડકા જોડવાના છે. તો આપણે જોયું અનિરુદ્ધના, તો આવશે તેના. ભદ્રેશને, તો આવશે તેને. ડબ્બીમાં, તો એની જગ્યાએ તેમાં શબ્દ વપરાણો હતો. જીવજંતુઓને, તો તેમની જગ્યાએ તેમને શબ્દ વપરાણો હતો. જીવજંતુઓના, તો તેની જગ્યાએ તેમનો શબ્દ વપરાણો હતો. પેલું અનીશભાઈના, તો અનીશભાઈના જગ્યાએ તેમના. નાના ભાઈનો, તો નાના ભાઈની જગ્યાએ તેનો. રેશમાની, તો રેશમાની જગ્યાએ તેની. બગીચામાં, તો બગીચાની જગ્યાએ તેમાં. બાળકોને, તો તેની જગ્યાએ તેમને. બાળકોનો, તો બાળકોનો જગ્યાએ તેમનો. આવા શબ્દોનો ઉપયોગ થયો હતો, એને એમના પરથી આપણે જોડકા જોડવાના હતા. તો આપણે એ લખ્યા જવાબ. હવે પ્રશ્ન નંબર સાત, બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. તો આપણે આ જે છે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છે અને હવે આપણે અહીંયા સ્વપોથીમાં ભણી. બાળકો તમને કીડી જોઈને કીડીને તેને કેટલા પગ હોય છે. તમને બાળકોને ખબર છે. આપણે જે ખોટા શબ્દ છે છેકી નાખી અને નવું વાક્ય એમ બનશે. બાળકો તમે કીડી જોઈ છે, તેને કેટલા પગ હોય છે, તમને ખબર છે, એવું અહીંયા આપણે લખવાનું થશે. બે નંબર, મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને. મકોડાનો મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો પછી કહો મારે મકોડાને કેટલા પગ હોય છે. તો અહીંયા જે શબ્દ છેકેલા છે એની જગ્યાએ આપણે નવું વાક્ય બનશે. મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને. મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો પછી કહો મારે કેટલા પગ હોય છે. ત્રણ નંબર, બાળકો ડેટકાને, તો બાળકોએ તમે જોયા હશે, તમે કેટલા પગ હોય છે. શું કહ્યું છે, તો કહો તેમને કેટલા પગ હોય, તેને ડેટકાને, તેની ડેટકાની જીભ જોઈ ડેટકો તે શ્વાસ લે ત્યારે ડેટકાનું પેટ કેવું હલે છે નહીં. ડેટકાનું અથવા તો તેનું પેટ કેવું હલે છે નહીં. તો આખું વાક્ય બનશે, બાળકો ડેટકાને તો તમે જોયો જ હશે, કહો કેટલા પગ હોય છે તેને. તેની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં. હવે બને છે ચાર નંબરનું વાક્ય જોઈએ. આગળ, ઈયળો બોલી, અમને ઈયળને ઓળખો છો. ઈયળો અમે તો બધે જોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં. તમને માણસોને ભાવે એ બધું,
અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ ઈયળોને અમને ભાવે. ઈયળો છે ત્યાં આપણે છેકો મારવાનો છે, માણસોની છેકો મારવાનો છે. અનાજ શાક ફળ ફૂલ અને વનસ્પતિ ઈયળોને ત્યાં છેકો મારી અને નવું વાક્ય બનશે. ઈયળો બોલી, અમને ઓળખો છો? અમે તો બધે જોઈએ અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં. તમને ભાવે છે એ બધું? અમને ભાવે, એવું વાક્ય બને. પાંચ નંબર, ધોરણ ત્રણમાં ભણતા પવને પૂછ્યું, મિત્ર તમે મને પવનને ઓળખ્યો? એ પવન નીકળી જશે. હું પવન ત્રીજા ધોરણમાં ભણું છું, અહીંયા પણ પવન નીકળી જશે. મારા પવનના મમ્મી પપ્પા શિક્ષક શિક્ષિકા છે, અહીંયા પણ પવનના નીકળી જશે. મમ્મી પપ્પા તેઓ અમદાવાદની એક શાળામાં ભણે છે, ભણાવે છે, તો મમ્મી પપ્પા નીકળી જશે, તો વાક્ય બનશે. ધોરણ ત્રણમાં ભણતા પવને પૂછ્યું, મિત્રો તમે મને ઓળખો છો? ઓળખ્યો? હું ત્રીજા ધોરણમાં ભણું છું, મારા મમ્મી પપ્પા શિક્ષક શિક્ષિકા છે, તેઓ અમદાવાદની એક શાળામાં ભણાવે છે. છ નંબરનું વાક્ય, બાળમિત્રો તમે આકાશમાં ઉડતા પંખીઓ જોયા હશે, ઘણીવાર આ પંખીઓ તેઓ દૂર દૂર આવે છે. પંખીઓ તેઓ પંખીઓના પોતાના ખોરાક માટે લાંબી મુસાફરી કરે છે. પંખીઓને તેમને કદી હેરાન કરશો નહીં. હવે શું બનશે આખું વાક્ય? તો બનશે, બાળમિત્રો તમે આકાશમાં ઉડતા પંખીઓને જોયા હશે, ઘણીવાર આ તેઓ દૂર દૂર આવે છે. શું? આ તેઓ દૂર દૂર આવે છે. પછી બનશે, તેઓ પોતાના ખોરાક માટે લાંબી મુસાફરી કરે છે, તેમને કદી હેરાન કરશો નહીં. 18 નંબર, નીચેના ફકરામાં લીટી દોરેલા શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દની યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો. ફકરો ફરીથી લખો એની જગ્યાએ શું વાપરવાનું છે આપણે? તો તેની, તેને, તેમાં, આપણે, તેને, તારા, મારી અને તેઓ એવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. આપણે વાંચીએ પેરેગ્રાફ. અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને ડબ્બીમાં બંધ કર્યું. અનિરુદ્ધે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. ભદ્રેશે ડરતા ડરતા ડબ્બીમાં જોયું. ડબ્બીની અંદર ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. ફૂદાની પાંખ પણ ઝીણા ઝીણા ટપકા હતા. ફૂદાની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. ભદ્રેશની બીક જતી રહી. ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું, અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી. હવે ભદ્રેશ અનિરુદ્ધ પાકા દોસ્ત. હવે આપણે આખો પેરેગ્રાફ, જ્યાં જ્યાં લીટી આપેલી છે તેની જગ્યાએ આપણે નવા શબ્દ ઉમેરીએ તો પેરેગ્રાફ બનશે. અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને તેને ડબ્બામાં બંધ કર્યું. તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. તેણે ડરતા ડરતા તેમાં જોયું. તેની અંદર ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. તેની બીક જતી રહી. તેને અનિરુદ્ધને કહ્યું, તારા કારણે મારી બીક જતી રહી. હવે આપણે પાકા દોસ્ત. આવો પેરેગ્રાફ બનશે. પ્રશ્ન નંબર 19, આપણે વાક્ય માટે યોગ્ય વિકલ્પ ખરો કરો. ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? એટલે ઓક્ટોપસ જે છે હલનચલન કરી શકે છે, એના પરથી આપણે કહી શકીએ કે તે સજીવ હોઈ શકે. તેને પગ છે તે પરથી, કોઈ વકીલ કે શિક્ષકને પૂછવાથી, ઉપરની બંને રીતે કે ઓક્ટોપસ સજીવ નથી. તો આપણને તો કીધેલું છે કે ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ, તો ઓક્ટોપસ તો સજીવ છે. તો તમને ખબર કેવી રીતે પડી? તો કે તેને પગ છે તેના પરથી અને કોઈ શિક્ષક અને વકીલને પૂછવાથી ખબર પડી. 2 નંબર, ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા. આ વાક્યમાંથી કયો કહો કે ફૂલદાની એટલે? હવે આપણને આપેલું છે 2 નંબર, ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા. આ વાક્યમાંથી કહો કે ફૂલદાની એટલે? તો ફૂલનો ઢગલો, ફૂલનો હાર કે ફૂલ મૂકવાનું સાધન. એટલે ફૂલદાની એ શું છે? ફૂલ મૂકવાનું સાધન છે. એટલે આપણે એમાં ખરાની નિશાની કરીશું. ફૂલદાનીની હાર એટલે ફૂલદાનીનું દાન, ફૂલદાનીની લાઈન અથવા તો કતાર, ફૂલ મૂકવાનું સાધન, હારી ગયેલા ફૂલદાની. તો ફૂલદાનીની હાર એટલે, ફૂલદાનીની હાર એટલે કે લાઇનમાં આપણે એક લાઇનમાં ફૂલદાનીની હાર કરીએ એટલે એ શું થાય? ફૂલદાનીની લાઇન થાય, કતાર. તો આપણે એમાં
ઠીક કરીશું. ચાર નંબર, કાપડના એક ટુકડામાં કેરીની ડિઝાઇન છે. અહીં કેરી એટલે કે આંબા પર થાય તે કેરી નહીં, એ કેરી નહીં થાય કેમ કે અહીંયા કાપડના ટુકડા પર છે, તો કેરીનું ચિત્ર નહીં એ પણ નહીં. તો શું થશે? ત્રણ નંબર, કેરીની છાપ અહીંયા થશે. પ્રશ્ન નંબર 20, ફકરામાં ફકરો વાંચી તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરું કરો. તો આપણે ફકરો વાંચીએ. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે, તેમની ડોકનું હલનચલન પણ અલગ અલગ હોય છે. મેના તેના ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે, ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. પંખીઓના પીછા જુદા જુદા રંગ આકાર અને કદના હોય છે, તેમના પીછા તેમને ઉડવામાં અને હુંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલા સમય પછી પંખીઓ જૂના પીછા ખેરી નાખે છે, તેમની જગ્યાએ નવા પીછા આવે છે. હવે પેલો હૂફ એટલે શું? ગરમાવો, ઉકળાટ, બાફ કે તડકો. તો હૂફ એટલે થશે ગરમાવો. બીજું, પંખી એટલે પાંખ, જેને પાંખ હોય તે કે જેને પગ હોય તે. તો પગ તો પ્રાણીઓને પણ હોય છે, એટલે અહીંયા જવાબમાં બે નંબરનું આવશે, જેને પાંખ હોય તે. ત્રણ નંબર, કદ એટલે વજન, દેખાવ, નાનું મોટું કે ઊંચું નીચું. કદ એટલે કે નાનું મોટું. ચાર નંબર, પંખીઓ કઈ કઈ રીતે જુદા પડે છે? તો પંખીઓ ઉડ, ચાલ, પગની સંખ્યા, રંગ, આકાર, કદ, ડોકનું હલનચલન, અવાજ અને આંખ. તો શું આવશે? તો ઉડ દ્વારા, પછી આવશે રંગ દ્વારા, આકાર દ્વારા, કદ દ્વારા, અવાજ દ્વારા અને આંખ દ્વારા પંખીઓ જુદા પડે છે. પાંચ નંબર, પંખીને શું શું ફરી મળી શકે છે? તો પંખીને પગ ફરીથી ના મળી શકે, ચાંચ પણ ફરીથી ના મળી શકે, પીછા અને આંખ. તો શું આવશે? તો પીછા ફરીથી મળી શકે છે. છ નંબર, ઘુવડ શું શું કરી શકે છે? તો દિવસે ખોરાક શોધી શકે ના, કેમ કે એમને દિવસે દેખાય નહીં. બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે. તો આપણને પેરેગ્રાફમાં આપેલું છે કે ઘુવડ જે છે એ આગળ પાછળ જોઈ શકે છે. તો આપણે એમાં કહી શકીએ કે બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે છે. સાત નંબર, પીછા ન હોય તો પક્ષીને સીસી મુશ્કેલી પડે. તો ઉડવાની, વરસાદથી બચવાની, ઠંડીથી બચવાની, પતંગની દોરીથી બચવાની અને ખોરાક શોધવાની. તો શું શું મુશ્કેલી પડે? તો ઉડવાની મુશ્કેલી પડે, વરસાદથી બચવામાં મુશ્કેલી પડે અને ઠંડીથી બચવામાં પણ મુશ્કેલી પડે. આઠ નંબર, મેના તેની ડોક ખાલી જગ્યા ખરું કરો અને વાક્યને પૂર્ણ કરો. ઉપર નીચે હલાવે છે ના, આગળ પાછળ આંચકાથી હલાવે છે? તો કે હા, આગળ પાછળ આંચકાથી હલાવે છે. તો આપણે તેમાં ખરું કરીશું. નવ નંબર, કેટલા સમય પછી પંખીઓ ખાલી જગ્યા, હવે જે વાક્ય અધૂરું છે પૂર્ણ કરીશું, કે જૂના પીછા ખેરવી નાખે છે. પંખીઓ શું કરે છે? તો કેટલાક સમય પછી જૂના પીછાઓ ખેરવી નાખે છે. દસ નંબર, પંખીનું બીજું નામ કયું છે? પક્ષી, વિહગ, ખગ કે પાક? તો પંખીનું બીજું નામ છે પાક. અહીંયા શું આપણને આપેલું છે પેરેગ્રાફમાં? પંખીનું બીજું નામ પાક છે, એટલે અહીંયા આપણે પાક ટીક કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનું જે બાકી છે આપણે નવા વિભાગમાં જોઈશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.